नमस्कार बीटीवी न्यूज साथे हूं मनीषा विगतवार समाचार में बात करिए भारत और ऑस्ट्रेलिया वच्चे अंडर 19 मैच में भारत ने जीत मिली त्यारे हवे वर्ल्ड कप जीत्या बाद बीसीसीआई महत्वनी जाहरात करी छे बीसीसीआई तमाम खिलाड़ियों ने 20 लाख रुपया इनाम आपवानी जाहरात करी छे ज्यारे टीम ना कोच ने राहुल द्रविड़ ने 50 लाख रुपया आपवानी जाहरात करी छे अंडर 19 वर्ल्ड कप में भारत ने शानदार जीत थई छे ऑस्ट्रेलिया सामे भारते शानदार जीत मेळवी छे त्यारे खिलाड़ियों ने 20 लाख रुपया नु इनाम आपवानी बीसीसीआई द्वारा जाहरात करवामां आवी छे वर्ल्ड कप जीत्या बाद बीसीसीआई जाहरात करी छे तमाम खिलाड़ियों ने रुपया 20 लाख नु इनाम आपवामां आवशे तो कोच राहुल द्रविड़ ने 50 लाख रुपया नु इनाम आपवामां आवशे बीसीसीआई तरफ थी आ जाहरात करवामां आवी छे अंडर 19 वर्ल्ड कप में भारते शानदार विजय मेळव्यो छे ऑस्ट्रेलिया ने हरावी भारते जीत हासिल करी छे वर्ल्ड कप में भारत नो सफल विजय रह्यो भारत और ऑस्ट्रेलिया वच्चे अंडर 19 मैच में भारत ने जीत मिली छे आ मैच न्यूजीलैंड ना माउंट मोंगायू ना अंडर 19 नी वर्ल्ड कप नी फाइनल मैच रमाई हती आ मैच में ऑस्ट्रेलिया टॉस जीती प्रथम बेटिंग करवानो निर्णय कर्यो हतो ऑस्ट्रेलिया 47.2 ओवर में 216 रन बनाव्या हता त्यारबाद भारत ना खिलाड़ियों जीत मेळवा माटे मैदान उतरिया अने भारते 38.5 ओवर में 2 विकेट गुमावी जीत मेळवी आ मैच में मनजोत कालराए 102 बॉल में 101 रन बनाव्या ज्यारे गुजरात ना हार्विक देसाए 61 बॉल में 47 रन बनाव्या छे भारते आ फाइनल में जीत ने चौथी वक्त वर्ल्ड कप पोताना नामे कर्यो छे महत्वनुं छे के भारते आ सीरीज में एक पण मैच में हार मेळव्या वगर वर्ल्ड कप पोताना नामे कर्यो छे મહત્વનું છે અંડર 19 વર્લ્ડ કપમાં ભારતે શાનદાર જીત મેળવી વર્લ્ડ કપ પોતાના નામે કર્યો છે સતત ચોથી વખત ભારતે વર્લ્ડ કપમાં જીત હાંસલ કરી છે ઓસ્ટ્રેલિયા સામે ભારતે શાનદાર જીત મેળવી વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો છે મનજોત કાલરાએ સદી ફટકારી 101 રન કર્યા છે તો હાર્વિક દેસાઈ પણ 47 રન કરી સારું પ્રદર્શન કર્યું છે બીસીસીઆઈએ જાહેરાત કરી છે તમામ ખેલાડીઓને रूपया 20 लाख रू इनाम आपवामां आवशे तो कोच राहुल द्रविड़ ने 50 लाख रूपयानु इनाम आपवामां आवशे વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌતમ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ગૌતમ અંડર 19 વર્લ્ડ કપમાં ભારતે શાનદાર જીત હાંસલ કરી છે કેવી ખુશી લોકોમાં જોવા મળી રહી છે આ અંગે વિગત આપશો હજી ચોક્કસ જણાવી દઉં તો હાલ જે અંડર 19 ની જે વિશ્વકપ યોજાયો હતો તેને લઈ અને કેટલાક જે ક્રિકેટ રસિકો છે તેમના ઉત્સાહ જોવા મળ્યો હતો સવારથી તેઓ ટેલિવિઝન સામે બેસી ગયા હતા અને ખૂબ આતુરતાથી રાહ જોતા હતા કે ભારત ચેમ્પિયન બને અને મહત્વની વાત એ છે કે ભારત છે આ ચોથી વખત અંડર 19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે એને લઈ અને ઉત્સાહ અને ઉમંગ સાથે જે છે એ લોકો અને જે યુવાનો છે એ ઉત્સાહ ઉજવે છે ત્યારે મારી સાથે કેટલાક યુવકો જોડાઈ ચૂક્યા છે સીધી વાત એમની સાથે કરીએ અંડર 19 માં આપણો વિજય થયો છે આ ચોથી વખત વિજય છે કેવી રીતે જોઈ રહ્યા છો સવારથી જે બેટિંગ રહી બેટિંગનું પ્રદર્શન કેવું રહ્યું શું કહેશો કોની બેટિંગ તમને આજે વધારે ગમી આપણને મનપ્રીત કાવરાની બેટિંગ આજે વધારે ગમી આજે એવું લાગ્યું કે અંડર 19 ના જે પ્લેયર છે આપણા એટલા વધારે જ પ્રગતિ કરી રહ્યા છે કે કાલે જયારે મોટી મેચોમાં રમશે આપણી જે અત્યારે ધોનીની વિરાટ કોહલીની જે ટીમ છે અંડર 19 ની ઉપરની જે ટીમ છે એમાં રમશે ત્યારે આપણું ઇન્ડિયા ત્યારે બી જીતી શકશે એ લોકોના કારણે કારણ કે હવે બીજા બધા હવે ધીરે ધીરે જે પ્લેયર છે રિટાયર થવા ઉપર આવ્યા છે અંડર 19 ની ટીમ છે એ લોકોની પ્રોગ્રેસ એ લોકોની પ્રગતિશીલતા એકદમ સારી છે જેના કારણે આપણું ભારત આટલું આગળ વધી શકશે ક્રિકેટની વસ્તુમાં તો ક્રિકેટની ગેમમાં ભારત આગળ વધે તેવી ઉત્તરોત્તર પ્રગતિ ઈચ્છી રહ્યા છે ત્યારે મારી સાથે એક બીજા પણ સમર્થક ક્રિકેટ રસિક છે તે જોડાઈ ચૂક્યા સીધી વાત એમની સાથે કરીએ શું કહેશો ભારત આજે જીત્યું છે આજની બેટિંગ કેવી રહી ક્યારથી આખી જર્ની જે જીતની છે અંડર 19 વર્લ્ડ કપ જીત્યો છે ભારતે શું કહેશો આને કેવી રીતે જોઈ રહ્યા છો આપણે અગાઉ 3 વખત અંડર 19 જીતેલા છે અને આજ સવારથી જે મનપ્રીતની બેટિંગ ચાલતી હતી એ ઉપરથી એવું બી લાગતું હતું આપણે જીતવાના જ છે અને જે એમને જે પ્રહારો કરીને જે મેચ જીતાડી છે જે એમને એમની અંદર જે લગન છે રમવા માટે દેશના માટે
એના ઉપરથી આજે પણ આ એમને ચોથો અંડર 19 કપ જીતી લીધો છે. એથી અમારા ખુશીનો માહોલ અહીંયા તમને, અમે રસિકો છીએ ક્રિકેટના, એટલે અમને ઘણો આનંદ થયો છે અને આવું નવું રમતા રહે ભારતના ખેલાડીઓ એવી અપેક્ષા રાખું છું. તો આ જ રીતે આપતા રહે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. મહત્વની વાત એ કરવામાં. તો આ સાથે અમારા સંવાદદાતા અનિરુદ્ધ નકુમ પણ રાજકોટથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિરુદ્ધ, અંડર 19 વર્લ્ડ કપ ભારતે પોતાના નામે કર્યો છે, શાનદાર જીત ભારતને મળી છે ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં, કેવી ખુશી જોવા મળી રહી છે ખાસ કરી ક્રિકેટ રસિકોમાં? ખાસ કરીને આજે એક સૌરાષ્ટ્રવાસીઓ માટે એટલા માટે ખુશીનો દિવસ છે કે ભારત અંડર 19 ક્રિકેટ ટુર્નામેન્ટ વર્લ્ડ કપનો જે આ ચોથી વાર જે વર્લ્ડ કપ આવ્યો છે તેને લઈને, અને ખાસ કરીને જ્યારે સૌરાષ્ટ્રનો ખેલાડી હોય ત્યારે એક સ્વાભાવિક છે કે ઇન્ડિયાની ટીમની અંદર સૌરાષ્ટ્રનું એક વધારે પ્રભુત્વ છે. ત્યારે હાર્દિક દેસાઈ કરીને જે યુવક છે તેને પણ આજે 45-46 રન માર્યા, તેને લઈને એક રાજકોટ અને સૌરાષ્ટ્ર બંને અંદર એક ખુશીની લહેરખી જોવા મળી રહી છે. લોકો આપણી વચ્ચે છે જે ક્રિકેટ પ્રેમીઓ, જેમની સાથે આપણે વાત કરશું કે આજે જે પ્રમાણે આપણે વર્લ્ડ કપ જીતી લીધો છે કે કેવી. આજ સવાર વહેલી સવારથી જ અમે લોકો ક્રિકેટના અંડર 19ના ફાઇનલ માટે ગોઠવાઈ ગયા હતા ટીવી સામે, અને વર્લ્ડ કપ જીતશે એટલી તો પાકિસ્તાનને હરાવ્યા બાદ ખાતરી જ હતી કે ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે. બહુ મહત્વની વસ્તુ કે પાકિસ્તાને જે પ્રમાણે ધૂળ ચાટતું કરી દીધું ત્યારબાદ ફાઇનલની અંદર ઓસ્ટ્રેલિયા માં ટકરાનું, કેવી ખુશી વ્યક્ત કરો છો? આજે આખા દેશભરમાં અંડર 19ની ટીમ ઇન્ડિયાની જીતી છે, ત્યારે દેશભરમાં ઉમંગનો માહોલ છે. જ્યારે ઇન્ડિયાની ટીમ અંડર 19ની 8 વિકેટે જીતી છે, ઉમંગનો માહોલ છે, તમે શું કહેશો? આજે અંડર 19 વર્લ્ડ કપમાં ભારતનો શાનદાર વિજય થયો છે અને સૌરાષ્ટ્રના ખેલાડીઓ જ્યારે રમતા હોય ત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ખુશીનો આનંદ છે. આજે જોવામાં આનંદ બહુ જ છે. ખાસ કરીને જોયું મનીષા કે જે પ્રમાણે રાજકોટ અને રાજકોટની અંદર ખુશીની લહેરખી તમને જોવા મળી રહી છે કે જે પ્રમાણે આજે ભારતીય ટીમની અંદર જે યંગ સ્ટાન્ડ જે યંગ ખેલાડીઓએ જે પ્રમાણે પ્રદર્શન કર્યું છે અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલની અંદર શાનદાર વિજય મેળવ્યો છે, તેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર બંને અંદર ક્રિકેટ પ્રેમીઓમાં એક ખુશીની લહેરખી જોવા મળી રહી છે. જી મનીષા, આભાર. અનિરુદ્ધ અને ગૌતમ અમારી સાથે લાઈવ જોડાયા હતા. ગૌતમ, આપનો પણ આભાર. જે રીતે અંડર 19 વર્લ્ડ કપ ભારતે પોતાના નામે કર્યો છે, સતત ચોથી વખત અંડર 19 વર્લ્ડ કપ ભારતે જીત હાંસલ કરી છે, ત્યારે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરી ક્રિકેટ રસિકોમાં સૌથી વધુ ખુશી જોવા મળી રહી છે. આ તરફ સચિન તેંડુલકરે પણ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. ટ્વીટ કરી તેંડુલકરે ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. અંડર 19 વર્લ્ડ કપમાં ભારતની શાનદાર જીત થતાં બીસીસીઆઈએ પણ એક સૌથી મોટી જાહેરાત કરી છે. તમામ ખેલાડીઓને રૂપિયા 20 લાખનું ઇનામ આપવામાં આવશે, તો કોચ રાહુલ દ્રવિડને પણ 50 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ભાવનગરના હાર્વિક દેસાઈ નામના ખેલાડીએ 47 રન આજે કર્યા છે, તો કાલરા નામના ખેલાડીએ સદી ફટકારી છે. જે રીતે વર્લ્ડ કપ ભારતે પોતાના નામે કરી લીધું છે, ઓસ્ટ્રેલિયા સામે શાનદાર જીત મેળવી છે, સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરી ક્રિકેટ પ્રેમીઓમાં સૌથી વધુ ખુશી જોવા મળી રહી છે. ભારતે ઓસ્ટ્રેલિયા સામે 8 વિકેટે જીત મેળવી છે. હાર્વિકે દેસાઈએ 47 રન બનાવ્યા, તો મંજોત કાલરાએ સદી ફટકારી છે. અંડર 19 લીગની ફાઇનલ મેચમાં ભારતની જીત થઈ છે અને જેના કારણે દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સચિન તેંડુલકરે ટીમ ઇન્ડિયાને ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી છે. આ તરફ બીસીસીઆઈ દ્વારા પણ 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. દરેક ખેલાડીઓને રૂપિયા 20 લાખનું ઇનામ આપવામાં આવશે. કોચ રાહુલ દ્રવિડને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તો સીએમ વિજય રૂપાણીએ પણ ટ્વીટ કરી ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી હોવાના